वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम् भुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः। घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामीनारायण। तान पूर्व थोड़ो ओछो राखजो। आज तारीख 8-10-2021 शुक्रवार छे। आसो सुद बीज बीजु नोरतु नो प्रारंभ थयो छे। आजनो सदविचार छे संयमनी भाषा सौथी मीठी भाषा छे। संयमनी भाषा सौथी मीठी भाषा छे। अंग्रेजी बोलता होय, गुजराती बोलता होइए, संस्कृत बोलता होइए के कोई पण प्रांतनी भाषा बोलता होइए आना जेवी मीठाशे कई में नथी। कई भाषा में संयमनी भाषा में जे मीठाश छे पछी आपणे एनो अर्थ करीए संयमनी भाषा एटले मौननी भाषा। शांत रहेवू, कोई उग्र थईने वात करतू होय तो आपणे एमी हामे शांत रहीए, प्रफुल्लित रहिए, आनंदित रहिए तो पंडे पहला ने पण धीरे धीरे शांति मंडे वळवा, इमने पण क्रोध मंडे ओगळवा। अने आपणे बोलीए तो ओहो भड़कूज थाय सीधो। मीठू बोले, संयम में रहीने बोले, पोतानू
શું કહેવાય, પાત્રતા કે પોતાની યોગ્યતા, લાયકાત, કાબિલિયત જે કોતે એ સમજીને બોલે, કોની સામે બોલું છું એ પણ ખ્યાલ રાખે. આ બધી સંયમની ભાષા છે. હાવ મૌન રહેવું એવું જ જરૂરી નથી. મૌન કોને કહેવાય કે બોલવા જેટલું જ બોલે અને જ્યાં જેટલું બોલવું ઘટે એટલું જ બોલે. હાવ ન બોલે એવું નહીં, ઘણી વખત ન બોલવામાં નુકસાન થઈ જાય. કૌરવોની સભામાં દ્રૌપદીના ચીરહરણ થતા હતા અને એ વખતે બોલવું જોઈતું હતું ભીષ્મ પિતાએ, દ્રોણાચાર્યએ, કૃપાચાર્યએ, પણ ત્યાં મૌન રહી ગયા. તો કેવી હાલત થઈ, કેવું પરિણામ આવ્યું! ખરેખર બોલવા જેવું હતું, રોકવા જેવું હતું, પણ ત્યાં નીચું માથું નાખીને મૌન રહ્યા. એનું બહુ ખતરનાક પરિણામ આવ્યું આપણે બધા જાણીએ છીએ. સીતાજીને નહોતું બોલવાનું લક્ષ્મણજી પાસે એવું કે તારો ભાઈ મરે એટલે તારા મનમાં એમ છે કે તું મને વરે પણ હું જીભ કચડીને મળી જઈશ, પણ તને તો નહીં જ વરું. તારા મનમાં ઘાત છે, તારા મનમાં આમ છે, એ નહોતું બોલવાનું સીતાજીએ. બોલી ગયા, સંયમ ચૂકી ગયા. રાવણ આવી ગયો, લઈને વયો ગયો. ક્યારે, કેટલું, કોની સાથે, કેમ, આ બધું બોલવું ને એ સંયમ છે. સંયમ એટલે કીધું, સંયમની ભાષા સૌથી મીઠી ભાષા છે. એના જેવી એક મીઠી ભાષા નથી. ઘણાને એમ હોય કે ના ના હું બોલી જ દઉં છું, કેમ નહીં બોલવાનું, શું કરવા નહીં બોલવાનું, શું ખોટું કહું છું. પોતાના મનમાં એવી ગ્રંથિ બાંધી દીધી હોય ને કે બસ આપણે કહી જ દેવું, બોલી જ દેવાનું. એ બોલે છે એનું કાંઈ નહીં, પણ એ બોલે છે તો ભૂંડો લાગે છે, તો તારે બોલવું હોય તો તું ભૂંડો લાગીશ. સીધી વાત છે ને. હા, એમાંય ખાસ કરીને આપણાથી મોટા હોય અને બોલતા હોય ત્યારે મૌન રહી જઈએ ને એટલો શોભી ઉઠે ને, દિલમાં વાસ કરી જાય. એવો વાહ, સાચું હોય તોય ન બોલાય, સાચું હોય તોય ન બોલે. મહારાજે તો વચનામૃતમાં ભાષાની એટલી સરસ વ્યાખ્યાઓ અને સરસ મજાની વાત, સંયમની વાત કરી છે. સભામાં હોય, ભગવાન કે મોટા પુરુષ બોલતા હોય અને પોતાને એમ થાય કે આ બરાબર નથી, તો એ ચાલુ સભામાં તો ન જ બોલે. અત્યારે તો એમ જ કે હા મહારાજ, હા સ્વામી, તમે કહો છો એ બરાબર છે. પછી એમ થાય, કંઈ પણ સંશય થાય કે કંઈ ના સમજાય, તો એ એકાંતમાં જઈને એમને કહે કે તમે કીધું એ તો બધું બરાબર છે. પાછું એમ કે પેલાઓ, તમે કીધું એ તો બધું બરાબર છે, પણ મને થોડુંક આવું લાગે છે એટલે આમ સમજાય છે, તો એનું કેમ હશે? આમ બોલે. બધાની વચ્ચે તો કોઈને ઉતારી પાડે નહીં, હલકા બતાવે નહીં, બધાની વચ્ચે અપમાન કરે નહીં. તમે કીધું પણ અહીંયા તો આમ લખ્યું છે, તમને જ ક્યાં ખબર પડે છે? એવું કોઈ દી ના કેવું, ખોટું હોય તોય ન કેવું. એનો આપણાથી મોટા હોય એની સામે તો કદીએ ના કેવું. ઘણાને બોલી નાખવાની મારી જેમ બહુ આદત હોય, પણ પાછળથી દુઃખ બહુ થાય હૃદયમાં, મારું બેટું કમાનમાંથી તીર છૂટી ગયો, હવે શું કરવું. એકવાર સમય ગયેલો પાછો આવતો નથી, કમાનમાંથી તીર છૂટી ગયેલું પાછું આવતું નથી, મોઢામાંથી નીકળી ગયેલો શબ્દ પાછો આવતો નથી. માટે બોલવામાં બહુ ધ્યાન રાખવું. વિચારીને ઉચ્ચાર યાર વાણી, વિચારીને બોલવું બહુ, અને એ ધીરે રહીને બોલવું, એ વિનમ્રતાથી બોલવું, હાથ જોડીને બોલવું. આપણાથી નાના હોય ને એની સાથે, આ તો પછી આપણાથી નાના હોય એની સામે તડભડ તમે કરો તો ભાઈ મોટા એરે થઈ જ જવાનું છે. હા,
જવાબદારી હોય ને બે શબ્દો કહેવા પડે, રોકવા પડે, ટોકવા પડે. અત્યારે જમાનો એવો થઈ ગયો છે, તોય પ્રેમથી ટોકે, પ્રેમથી બે શબ્દો કહે તો અસર કરે, પણ ધડ દઈને સીધો ઘા કરે તો પેલો હા મેં આજ નહીં કાલ ઘા કરવાના છે. માટે સંયમની ભાષા સૌથી મીઠી ભાષા છે. સંયમ રાખો, કંટ્રોલ રાખો, પોતાના મન ઉપર કંટ્રોલ, પોતાની આંખ ઉપર કંટ્રોલ, પોતાના કાન ઉપર કંટ્રોલ, એને બધા કરતાં વધારેમાં વધારે બ્રેક જરૂર હોય તો જબાન ઉપર, જીભ ઉપર. હા, જીભ ઉપર તો બહુ કંટ્રોલ રાખવો પડે. હા, આ જીભ છે ને, આ જીભ એકેય હાડકું નથી અંદર. આ જીભમાં એકેય હાડકું નથી, પણ બધાએ હાડકાં ભંગવી નાખે જો ધારે તો. સમજ્યા મનુભાઈ? આ જીભમાં તમે જો એકેય હાડકું નથી, પણ એ ધારે ને તો બધાએ હાડકાં ભંગવી નાખે આપણા. એવી સંયમ વગરની ભાષા બોલવા માંડે શું થાય? માંડે ને દેવા આવીને બીજા. આ જીભનો એટલો ખબર નહીં કેટલી જબરજસ્ત ખાસિયત છે. આ 32 દુશ્મનોની વચ્ચે પણ સલામત છે. બોલો, જો વિચાર કરો કેટલી ખતરનાક વસ્તુ છે. 32 દાંત કેવા છે? કંઈ પણ આવે ને, ગમે એવું કાચું ને કેડું ને ટાઈટ ભૂકા કર નાખે ને, કચડી નાખે ને બધું. પણ આ રહી જીભ, જો રાત ને દિવસ 24 કલાક ભેગી ને ભેગી છે ને, થાય છે કંઈ? જોયું તમે કેટલી ચાલાક છે, કેટલી હોશિયાર છે. આવે કોઈ દી વચ્ચે, ક્યારેક સેજ તરત આવે ને તોય બે જણાના ઉછાળીને ફેંકી દે દાંતને, 32 એને ઉછાળીને ફેંકી દે, પણ એ વચ્ચે કચડાય નહીં. જોયું તમે? અને બીજી એક ખાસિયત જીભની તમને કહું, જન્મા તેદુના આપણે કેટલા ડબ્બા ઘીના પી ગયા તમે કહો, કેટલા ડબ્બા ખાઈ ગયા છું. આ જીભ ઉપરથી જ જાય ને. કોઈ દી ચીકણી થઈ, કોઈ દી હાબુથી ધોવી પડી, કોઈ દી લિક્વિડ લગાડવું પડ્યું, કોઈ દી બ્રશ ઘહવું પડ્યું. તમે વિચાર કરો કેટલા ડબ્બા, ડબ્બા વન ડબ્બા ડબ્બા ઘી પી ગઈ, કોઈ દી ચીકણી ન થઈ, કોઈ દી આની આની ઝપટમાં ન આવી. જોઈ તમે, 32 વચ્ચે રહે છે, પણ જો એ ધારે ને તો 32 બહાર કાઢી નાખે. સમજાય તમને હું શું કહું છું? 32 વચ્ચે રહે છે, 32, અને એવા ડાઘિયા જેવા છે, પણ જો ધારે ને, એકલી જ ધારે ને તો 32 બહાર કાઢી નાખે. માટે સાવધાન, સંયમ, જેટલો સંયમ. અને એ આપણા કંટ્રોલમાં છે, એવું નથી કે એ પોતાના કંટ્રોલમાં છે. એક બહુ સરસ મજાની કથા મહાભારતની છે, યુધિષ્ઠિર મહારાજ યક્ષને કોઈ પ્રશ્ન પૂછે છે. સાંભળજો, યક્ષને પ્રશ્ન પૂછે છે, કે આ દુનિયા, યક્ષ આમને પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિર મહારાજને, કે આ દુનિયામાં આશ્ચર્યમાં આશ્ચર્ય શું છે? આ દુનિયામાં આશ્ચર્યમાં આશ્ચર્ય વસ્તુ શું છે? અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે એક જ વાક્યમાં જવાબ આપ્યો, કે આ જીભ નિજ સ્વવશવર્તીની. આ જીભ કેવી છે? સ્વવશવર્તીની, પોતાના કંટ્રોલમાં છે. ધારે તે પ્રમાણે જીભ વળે છે, પોતે ધારે એ પ્રમાણે જીભ વળે છે, છતાંય એ પ્રમાણે કંટ્રોલમાં નથી રાખતો, સંયમ ચૂકી જાય છે અને નથી બોલવાની ભાષા બોલવા માંડે છે. ભગવાનનું નામ મેલી અને ન બોલવાનું બીજું ત્રીજું ગ્રામ્ય વાર્તા અને ન કર બોલવાનું બીભત્સ વાક્યો અને વાણી ઉચ્ચારે છે, જેના કારણે નરકને દ્વારે જઈને પહોંચે છે. એનાથી બીજું આશ્ચર્ય કયું હોય? જીભ પોતાના કંટ્રોલમાં હોવા છતાંય પણ એને કંટ્રોલ નથી કરી શકતો અને હાથે કરીને યમયાતના નોતરે છે, લખ 84 નોતરે છે, એ નરકે જાય છે આ દુનિયા.
જીભને કારણે જાય છે. ન ખાવાનું એક તો ખાય, સંયમ ન રહે એ જીભ ઉપર. જીભ તમે જો, બાકી આંખનું કામ શું? ખાલી જોવું. હાથનું કામ શું? કાર્ય કરવું. કાનનું કામ શું? સાંભળવું. નાકનું કામ શું? સૂંઘવું. ત્વચાનું કામ શું? સ્પર્શ, એનો અનુભવ કરવો. અને જીભનું કામ, જીભ એક અને કામ બે, બાકી બધા બે અને કામ એક. જો આંખ બે, કામ એક જોવાનું છે. કાન બે, કામ એક સાંભળવાનું. નાક બે, હૂંઘવાનું. કામ એક. પગ બે, કામ એક ચાલવાનું. હાથ બે, પણ કામ એક કાર્ય કરવાનું. કિડની બે, કામ એક સફાઈ કરવાનું. બધું બબે તમે જોવો, પણ કામ એક. અને જીભ એક અને કામ બે. કેટલી તાકાત વાળી છે જીભ દ્વારા સ્વાદનો ટેસ્ટ પણ લેવાનો અને જીભ દ્વારા વાણી પણ બોલવાની. લ્યો તમે, કામ બે. છતાંય પોતાના વશમાં છે અને ભગવાનનું નામ નહીં જપીને બીજું ત્રીજું બોલીને, ન બોલવાના શબ્દો બોલી અને નરકને નોતરે છે આ જીવ, એનાથી આશ્ચર્ય બીજું કયું હોય? કયું હોય આશ્ચર્ય વિચારો. માટે કે છે, સંયમની ભાષા સૌથી મીઠી ભાષા છે. ભગવાનનું નામ લેવું, ભગવાનના કીર્તનો ગાવા, ભગવાનની કથા સાંભળવી કરવી, આ બધી સંયમની ભાષા છે. ધીરે રહીને બોલવું, કોઈ સાથે બોલવું ને, ગમે એવો દુશ્મન હોય ને. આપણે તો પરંપરામાં આવ્યું છે, આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી, તમે જુઓ આખા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના મુખે બોલાયેલું કે મુક્તાનંદ સ્વામી જેવી કોઈની ભાષા નહીં, મુક્તાનંદ સ્વામી જેવી કોઈની વાણી નહીં, મુક્તાનંદ સ્વામીની જીભ પર જેવી મીઠાશ એવી કોઈની મીઠાશ નહીં. ભલ ભલા પહાડોને ઓગાળી દે, પથ્થરોને ઓગાળી દે, એવી મીઠી અમૃત સમાન વાણી. આપણે ગયે છે ને, નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા, મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થન ગુમાવે પળ કદા, કરે વાર્તા એવી સુર સરિત ધારા સમ વહે. કેવી વાર્તા કરે? જાણે ગંગાનો પ્રવાહ નિર્મળ વહેતો હોય ને, એવી મીઠી મધુરી વાણી એમની છે. લો, મીઠી મધુરી વાણી છે, જેનાથી ભલભલા દુશ્મનો પણ વશ થઈ જાય. કોઈને તમારે તમારા અંડરમાં કરવા હોય ને, તો કાંઈક મેલી વિદ્યા, જાદુ વિદ્યા કે કાંઈ પણ જંતર મંતર જપવાની કે સિદ્ધ કરવાની જરૂર નથી. ખાલી ભાષા મીઠી બોલો. કેમ છો? શું આપણું જાય છે એમાં? મજામાં છો? શું આપણું જાય છે એમાં? કંઈ કામ હોય તો કહેજો, કંઈ જરૂર હોય તો કહેજો, રાજી રહેજો. લ્યો, કેટલી વાર લાગે? સમજાય છે ને? હા, એવું જઈને ખાલી સામે મળ્યા હોય, આપણે જમવા ગયા હોય, હાલો દાખલા તરીકે, અને રસોડામાં ઘેર્યા, તરત મહારાજ સામે બેઠા હોય, મહારાજ મજામાં છો? લ્યો, હું એને ન કહું, એને કેવું તો કયો. લ્યો, તો જાઓ પડો, ખાડામાં પડો ઊંધા. જુઓ, આપણી ને આપણી વાત છે ને, પણ એમથી પ્રેમથી કીધું, મહારાજ મજામાં છો, કંઈ જરૂર હોય તો કહેજો. તો તમારું કામ એ કરી નાખે, અડધું બોલો, અડધું કરી નાખે. પણ આપણને ભરોસો જ નહીં ને, એ કરે જ નહીં, એ તમને હોપી દે. અરે ભાઈ, બધાના હૃદયમાં ભગવાન બેઠા છે સાક્ષી રૂપે, એ કાંઈ કોઈને અવડું ન કરાવે. આ મનુભાઈ રિયાલો બેઠા હોય, આમ કામ કરતા હોય, તો આપણે જઈને મનુભાઈ, મનુભાઈ કંઈક કામકાજ હોય તો કહેજો, મનુભાઈ થોડી વાર આરામ કરજો, અને બહુ થાકી જાવ તો આરામ થોડુંક બેસી લેજો, પાણી બાણી પી લેજો, કંઈ જોઈએ છે? લ્યો, પતી ગયો. યા ઘનશ્યામ ભગત આમથી તેમ દોડા દોડી કરતા હોય તો આપણે એમ કહીએ કે ના ના, ઘનશ્યામ ભગત લાવો, તમારી સાથે કોઈને મોકલું, હું આવું. આ ફૂડો કરી છે હવે આપણે, હું એ તો. અને એ પાછું એમાંય તમે જુઓ ને, કોક આપણે શું કરીએ ભાઈ, આમ એની સામે ન બોલીએ, પણ એના દેખતા બોલીએ ને, એટલે તમરા બોલી જાય. એના દેખતા આમ દૂર રહીને બોલીએ, આમાં એના ખાલી તમે ભગવાનની જ વાત કરતા હો,
પણ એ આમ દૂર ઉભા હોય ને કાતર મારીને આમ જોઈને એની સામું જોઈને તમે આની સામે વાત કરતા હો ને એટલે એને એમ જ લાગે કે મારી જ વાત કરે છે અને ખરાબ જ કરે છે. લે કેટલું બધું આપણા મનની વિટમણા ને ભ્રમણા ને મોહ ને કેટલું છે. કહેવાનો મારો અર્થ છે બસ આ બધાથી બહાર નીકળી જઈએ ને તો આવે જીવન જીવવાની મજા. તો જીવન જીવવાની મજા આવે હો બાકી. નહીતર બાકી બધું જેટલું કર્યું હોય ને બધું ચવાઈ જાય. પેલું પાડું કેમ પેલું દોરડું ચાવી જાય એમ બધું ચવાઈ જાય, કંઈ વધે નહીં. સંયમની ભાષા સૌથી મીઠી ભાષા છે. એમાં આપણે તો બહુ જ કંટ્રોલ ધ્યાન રાખવું પડે સુરેશભાઈ. હો હરિભક્તો બહારથી આવતા હોય, સંતો બહારથી આવતા હોય, આટલું મોટું એ લોયાધામ તીર્થ હોય ને ક્યાંથી ક્યાંથી સારા સારા હરિભક્તો. હું તો કહું છું ભલે ને ગમે એવા હોય પણ આપણે આપણી ભાષા ના ચૂકાય. આપણે તો એમથી આવો આવો ભગત, જય સ્વામિનારાયણ, આવો આવો અહીંયા બેસો, લો પાણી લાવું, લો શરબત બનાવી લાવું, લો સ્વામીને બોલાવી આવું. ઓહો હો, બત્રી કોઠે દીવડા થઈ જાઓ. અને એ કંઈ સુરેશભાઈ એકલાની જવાબદારી નથી, આપણી બધાની છે. તમારી પાસે કોઈ બહારથી આવ્યો હોય ઉભા રહો સ્વામીને વાત કરું, હાલો તમને સ્વામીને મળાવી દઉં, પાણી પીધું, આવો આવો, આવકારો મીઠો આપો બસ. આ તો સ્વામીનું કામ છે, આપણું ક્યાં છે? આપણે તો લઈ આપણું આપણું કામ કરીએ, આપણે શું એને લેવા દેવા. એમ નહીં, હા કોઈ પણ હોય, પેલા મંદિરે આવ્યા હોય, અહીંયા મંદિરે આવ્યા હોય, આપણને મળે, બહારના છે, અજાણ્યા છે, તરત એને આગતા સ્વાગતા બે મીઠા શબ્દો કહીએ તો એને તો ખાવાનું એનો એ પેલું રે શું કહેવાય યાદ આવે, થાકે બધો ઉતરી જાય. અને એ 6 મહિના 12 મહિના સુધી યાદ કર્યા કરે કરે જાય આ લોયાધામ ગયા તા હો. પણ પેલા ભગતે ઘણી વાર કે મને આ સુરેશભાઈની વાત કરે ઘણા, રે બહુ બહુ હાંચવા કે અમને બહુ હાંચવા, બહુ હાંચવા એમ કે બહુ સારી વાત, બહુ સારી વાત કરે. જમતા જમતા ભગવાનની વાત કરે, જમતા જમતા ગુરુના મહિમાની વાત કરે, લોયાધામના મહિમાની વાત કરે, સંતોની વાત કરે, હરિભક્તોની વાત કરે. મીઠી ભાષા હે, કાગડા કિસકા લેત હે ને કોયલ કિસકો દેત, અપની ભાષા સે સબકા મન હર લેત. કાગડો બોલતો હોય ને તો કોક ને એ પથ્થર મારો ઉડાડો ક્રાઉ ક્રાઉ કર્યા કરે છે, પણ કોયલ એમ બોલતી હોય ને ખાલી આમ એવો ટોંકારો મીઠો બોલે ને ત્યાં તો બધાને થાય કોયલ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. સવારમાં બોલતી હોય તો કેટલું મીઠું લાગે ને. ભાષા ઉપર સંયમની ભાષા સૌથી મીઠી ભાષા છે. મારે તમારે બધાએ આપણે બધાએ આ બહુ શીખવા જોઈએ. આ છે ને વેદ મંત્ર છે, આ ઉપનિષદનો મંત્ર છે, આ બ્રહ્મ વાક્ય છે, મહારાજનું ને મોટા સંતોનું આપેલું આ બ્રહ્મ વાક્ય છે. સંયમની ભાષા સૌથી મીઠી ભાષા છે બાકુ. માટે કોઈની સાથે વાત કરતા ચેતી જવું કે હું સંયમ તો નથી ચૂકી જતો ને. હા, ધીરે રહીને હળવા રહીને ટાઢા થઈને મીઠી ભાષા બોલવી. હા કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, ઓછું બોલીએ. હા, અને કામનું બોલીએ, ધીરે રહીને બોલીએ, કોકને ગમે એવું બોલીએ, બરાબર છે. આજનો સુવિચાર હતો. હવે કથામાં પ્રવેશ કરીએ. પુરુષોત્તમ ચરિત્રની કથા ચાલે છે. કથામાં દલપતરામજી લખે છે ભગવાને દર્શન દીધા છે, સ્તુતિ થઈ છે, ભગવાન પ્રસન્ન થયા છે, માગવાનું કહ્યું છે, ધર્મદાદાએ માગ્યું છે અને ભગવાન પછી બોલ્યા છે તથાસ્તુ, જાઓ તમારી તમામ ઈચ્છા હું પૂરી કરીશ. આજે અસુરો તમને પીડે છે, દેવોને પીડે છે, સંતોને પીડે છે, મારા જાણીને પીડે છે, એને મધ્ય માંસ ધરાવે છે, એને દુઃખ પહોંચાડવા માટે બધું કરે છે. વેદ માર્ગ કો કરત થાપા, પૃથ્વી પર વિસ્તારત પાપા, મેં તિન્હું કો પરાજય કરી હું, સુર સંતન કો સંકટ હરી હું. હા હું પહોંચી વળીશ. કરી હું ઉપાય ઇનકો અબહી,
अब निर्भय रहना तुम सब ही। आगळ लखे छे, जग में इनको जीता न हारा, मेरे बिन नहीं है यह बारा, धर्म भक्ति सुन बचन हमारा, मैं भई हो अब तनुज तुम्हारा, जग में इनको जीतन हारा, मेरे बिना नहीं है यह वारा। अत्यारे बहु माथा भारे असुरो प्रगट थया छे, कोई थी जीता एवा नथी है, पण एने जीतनार एक ज छे। कोण? भगवान के छे हूँ एक ज पहोंचीश, बाकी कोई नहीं पहोंची सके। बहु खतरनाक छे, हा ई मारा विना कोई थी जीताशे ने हूँ मारी आगळ एनु काई नहीं हाले। हा गमे एवो आवशे ने, गमे एवो मारी आरे युद्ध करवा आवशे ने, लड़वा आवशे ने। हा ए लड़वा आवे छे ई ज मने जाणतो नथी, नहींतर तो लड़वानु टाळी दे। आने नो, हा आने नो पहोंची शकाय। भगवान के गमे एवो होय छे ने, जग में जिन इनको जीतन हारा, ये दुश्मनों ने असुरों ने जीतवा वालों एक हूँ ज छू। ने बहु साची बात छे, हा शास्त्र में डोकियो काढ़िए ने एक कथा आवे छे, भक्त ने भगवान नी छे। जो आना ऊपर समझवा जेवी बात स्वामी वातों में कीधु छे। प्रहलाद जी बद्रिक आश्रम में गया, प्रहलाद जी ने कोण जाने हूँ थियो ए वक्त, एक कथा बहु लांबी छे, पण भगवान नी साथे युद्ध छेड़ दीधु। भगवान नी साथे के अहीं शू बैठा छो, के मारे तमारी साथे युद्ध करवू छे। भगवान के आवी जा मैदाने जंग, लड़्या लड़्या भगवान नी साथे प्रहलाद जी लड़्या, एक बे पांच पची हजारों वर्षों सुधी लड़्या, पण भगवान आम भगवान छे ने जीता एवा नथी। तो प्रहलाद थाकी गयो, भगवान जीताया नहीं। तो जी प्रहलादे कीधु के प्रभु हवे आपने मारे जीती लेवा छे गमे एम करीन, ई सिवाय हूँ मूकीश नहीं। तर भगवान एवा डाया ने हामे चालीन कीधु, ए प्रहलाद, हा प्रभु, तारे मने जीतवो छे? तो के हा जीतवा छे तमने, हा गमे एम करीन पण जीतवा छे। तो पछी आ रस्तो खोटो छे, तो हामे मारी हामे तलवार लईने के गदा लईने के बाण लईने के बंदूक लईने आवीश तो हूँ नहीं जीताव, तो गमे एनु मने पाटा वाली गड़दा वाली ढीका वाली करीश ने तो हूँ नहीं जीताव, तू मने छे ने अखाड़ा में उतारीश ने तो पण हूँ नहीं जीताव, तू मने नहीं जीती शके, मने जीतवो छे। तो हा जीतवो ए फाइनल, तो एक काम कर, शू आँखे करीन मारा दर्शन कर, जीभे करीने मारा नामनु रटन कर, अने मनमां मारा नामनु स्मरण कर, मारी मूर्तिनु स्मरण कर, बस आटलू कर। प्रहलादजी तो आम तो हे अंते तो भक्तना भक्त ने, गमे होय पण भक्त कूळ हे भक्त ई तो उनु मूळ जाय नहीं। भले प्रभु, एने हाथ जोड़ा भगवाननी हामे, प्रभुना दर्शन कर्या अने भगवानना नामनो उच्चारण कर्यो, भगवानना नामना मंत्रनो जाप कर्यो, हृदयना एनी मूर्तिनु ध्यान कर्यो, भगवान वश थई गया। आय प्रहलाद, तू जीत्यो ने हूँ हार्यो, बातमां घालीने भेटी पड्या। भगवानने ने मोटा पुरुषने जीतवानी आटली ज वात छे। मार स्वामी ए वातमां लख्युं, मोटा केम राजी थाय? तो हाथ जोड़ो, बस एमने हाथ जोड़ो, एमने नमन करो, एमने वंदन करो, जीताई गया, रिवर्स थी गया, लो राजी थी गया, एटली बात में राजी थे। बोलो, ओ नो हाथ जोड़ू, बस जोड़े तो ई जोड़े, बाकी हूं तो नो जोड़ू। अभिमान अहंकार अहम मानस ने मारी नाखे, आटली बात में भगवान जीताई जाए। विसनगर नो सूबो हो तो महाराज वक्ते, महाराज नो कट्टर दुश्मन शत्रु, महाराज ની વાહે પડી ગયો તો ખાઈ ખપુચીન,
મહારાજ આવે એટલે પકડીને જેલમાં નાખી દઉં, એને મારી નાખું, એને પાસે ચડાવી દઉં, આમ કરું તેમ કરું. તે ભગવાનના ભક્ત, જેમ આ કીધું ને, હે ઋષિ મુનિઓ, હે ધર્મદેવ ભક્તિમાં હતા, તમને મારા જાણીને અસુરો હેરાન કરે છે. એમ ત્યાંના વિસનગરના જે હરિભક્તો હતા, ચુસ્ત સત્સંગીઓ બાયો ભાઈઓ હતા, એને આવડો આ સુવો પકડી અને હેરાન કરે. શું કરવા? કે આ સ્વામિનારાયણના ભગત છે, એટલે હેરાન કરે. બોલો, ભગવાનના જાણીને એને તડકે બેહારે જેલમાં પૂરી દે, બે દી ત્રણ દી ખાવા ન દે, આવી હેરાન ગતિ હરિભક્તોને કરે. એક દી તો મહારાજને દર્શને આવ્યા, મહારાજે પૂછ્યું ગઢડામાં, કેમ ભક્તો સુખી છો? અરે હું સુખી મહારાજ, હેરાન કરી નાખ્યા તો આ સુબાએ, તો હેરાન કરી નાખ્યા અમને, નથી ભજન કરવા દેતો, નથી સત્સંગ કરવા દેતો, નથી કંઈ રહેવા દેતો, નથી ખાવા દેતો, તડકે બહાર રાખે. અને મહારાજે કીધું, હવે એનો ઈલાજ મારે કરવો પડશે. જાઓ, તમે તમારા ટૂંક સમયમાં તમારો ઈલાજ થઈ જાય. ભગવાન કે, મારી આરે વેર છે ને, મને જીતવો છે ને, જોઈ લો હવે કેવી રીતનો મને બાંધે છે, કેવી રીતનો મને પકડે છે, કેવી રીતનો મને મારે છે. જાઓ, તમે તમારે ટૂંક સમયમાં તમારી રક્ષા કરવા અમે આવીશું. અને આગ્યા ઘેરે ભગવાનની ઊંઘ ઉડી ગઈ. રાત્રે જાગ્યા, રાત્રે જાગ્યા ને થોડાક ઉભા થયા, બારણની બહાર નીકળ્યા, ત્યાં મૂળજી બ્રહ્મચારી જાગી ગયા. અરે પ્રભુ, રાત્રે અત્યારે ક્યાં જાઉં છું? અંધારામાં ફાનસ લઈ આવું? એકી જાઉં છું, બેકી જાઉં છું? મહારાજ કે, ક્યાંય નથી જાઉં, હોઈ જાઓ. ફરી પાછા ભગવાન હોઈ ગયા. પાછું થોડી વર્ષે ફરી મહારાજ જાગ્યા. આમ તેમ કર્યું, જોયું, હોઈ ગયા છે. જેવા આમ ફળિયામાં પગ મૂક્યો ને, ત્યાં બ્રહ્મચારી દોડતા પાછળ આવ્યા. અરે મહારાજ, ફરી ક્યાં ઉભડા? મહારાજને થયું કે આ મારો પીછો નહીં છોડે, કંઈક કરવું પડશે. તે ભગવાને જે ચપટી વગાડીને સમાધિમાં નાખી દીધા, યોગ નિંદ્રામાં. અને મહારાજ મુઠીઓ વાળી અને ઉપડ્યા ભાઈ રાધાબાવને રસ્તે. સીમાડેક પહોંચ્યા ત્યાં આ બાજુથી ઊંઘ ઉડી, સમાધિ તૂટી. મૂળજી બ્રહ્મચારી જોયું, પથારી ખાલી. અને પાછળ મૂળજી બ્રહ્મચારી દોડ્યા, અને સીમાડે ભગવાનને જોઈ લીધા. આગળ જાય છે ત્યાં તો બૂમ પડે, હે મહારાજ ઉભા રહ્યો, હે મહારાજ હું તમને જોઈ ગયો. ઉભા રહ્યો, ઉભા રહ્યો કે મહારાજ ક્યાં જાઉં છું તમારે? ઉભા રહ્યો, ઉભા રહ્યો કે મહારાજ કે, પાછા વળો, પાછા વળો. ત્યારે કે, નહીં વળું, નહીં વળું, નહીં વળું, નહીં વળું, એટલે નહીં જ વળું. અને ત્યારે મહારાજ આવા નવા પથરા લીધા આત્માઓ, અને ઘા કર્યો બ્રહ્મચારી બાજુ. હા મેં આવશે તો ટકો તોડી નાખીશ કે તમારો, મારી આરે નહીં. મહારાજ બ્રહ્મચારી કહે છે કે, ટકો તોડી નાખો કે હાડકા ભાંગી નાખો, હું તમારી જોડે આવવાનો, આવવાનો તો આવવાનો. મહારાજ થાકી ગયા. મહારાજ કે, હાલો તાર બેઠા, ઝાડ હતો બેઠા. મહારાજે પૂછ્યું, તમારે ક્યાં જવું છે? બ્રહ્મચારી કે, તમારે ક્યાં જવું છે? મારે તો વડનગર, ઓલા વિસનગર જવું છે. કેમ વિસનગર? તો પેલો સુબો. બ્રહ્મચારી કહે છે, ત્યાં જવાય? એ કેદુનો લાગ જોઈને બેઠો, તમને પકડવા, જેલમાં નાખવા, ફાંસીએ દેવા, હેરાન કરવા, મારી નાખવા, કેટલો તલપાપડ થાય છે. ન્યા તમે હામે ચાલીને જાઓ છો, વાઘની બોડમાં હાથ નાખવા જાઓ છો, સરપના મોઢામાં આંગળી દેવા જાઓ છો, ન્યા કાંઈ જવું નથી, હો પાછા વાળો. મહારાજ કે, બ્રહ્મચારી આ ઝાડ જોયું? તો કે હા. એના પાંદડા જોયા? તો કે હા. એ પાંદડા કોણ હલાવે છે? તો કે પવન. એ ઝાડના પાંદ કોણ હલાવે છે? તો કે પવન. પવનને કોણ પ્રેરે છે? તો કે ભગવાન. તો અમને શું જાણો છો? તો કે ભગવાન. તો પછી હાલો ને, જોડાઈ જાઓ ને મારી જોડે, તમને હારે લઈ જાઓ. પણ મહારાજ, મહારાજ કે, ચૂપ, શું જાણો છો અમને? હા, અમે ભગવાન છીએ. મદભયાત વાતિ વાતો એમ સૂર્ય સ્તપતિ, મદભયાત વરસત ઇન્દ્ર, દહત અગ્નિ, મૃત્યુ શરતી મદભયાત. મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ચંદ્ર ઔષધિઓનું પોષણ કરે છે, શીતળતા વરસાવે છે. મારા ભયથી પાળ વગરનો સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. મારા ભયથી બ્રહ્માંડો ચાલે છે, કાળ પણ થાર 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 કંપે છે. એ હું ભગવાન છું. શુક્રવાર બીવો છો એનાથી? એ બિચારો શું, એક મચ્છરિયું નથી, મચ્છરિયું નથી.
મારી સામે, મારા ભક્તને પીડે છે, મારા ભક્તની રક્ષા કરવા જાઉં છે, ચાલો વિચારો. એ હું મને પકડવાનો હતો. હા, પણ ભગવાન ક્યારેક માનુષિક લીલા એવી કરે ને, અહીં કરિયાણા ગામમાં મહારાજ ગયા હતા, તે પછી પેલો વડોદરાના બાબા રાવ સુબો હું કે ને દિવાન, એ મહારાજના દુશ્મન બોલો. અરે એકવાર તો ત્યાં પાદરાની જેલમાં નાખી દીધા ભગવાનને, એ પકડીને તમને જેલમાં પૂરે ભગવાનને પૂરી દીધા બોલો કિલ્લાની અંદર. તે કોણ જાણે ક્યારે ભગવાને શું કર્યું, અચાનક બધાય સંતો સહિત બધાય ગાયબ થઈ ગયા. તે પેલો ગોતતો રહી ગયો, હજી ગોતે છે, હજી મહારાજ નથી મળતા એને બોલો. નીકળી ગયા ન્યાથી ઠીક સરસવણીને, શું કહેવાય એવું કંઈક ગામ છે ત્યાં, સરસવણી કેવું કંઈક ગામ છે, ત્યાં થઈને મહારાજ નીકળી ગયા સુરતને માર્ગે, ભરૂચને માર્ગે ગાયબ થઈ ગયા. પેલો પકડતો રહી ગયો ઠેઠો એમનામ, ભગવાન પકડાય એ કે સ્વામિનારાયણ હાથમાં આવે તો જેલમાં નાખી દઉં, આમ કરી દઉં તેમ કરી દઉં. હા, ન પકડી શીખો બરે. પેલો અહીંયા શું કહેવાય, અહીંયા અમદાવાદમાં પેલો સુબો હતો ને, શું નામ હતું, પેશવા, પેશવા રાજ હતું એ વખતનું. મહારાજને કે પકડ્યા પેલા, મહારાજને પેલા આમંત્રણ આપ્યું મીઠું બોલી બોલીને, આવો તમારું સ્વાગત કરવું છે, તમારો જે જે કાર કરવો છે, તમારું પૂજન કરવું છે, તમને ભેટ આપવી છે, ફલાણું કરવું છે, ઢીકાળું કરવું છે. મહારાજ તો અંતરિયામી જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી ઉસકે આગે ક્યાં છુપાયો, જિનકે હાથ મેં દોરી. મહારાજ કે જાઉં છે આપણે, દેવાનંદ દંડી નારે લીધા. હા, પછી દરવાજે પહોંચ્યા એટલે મહારાજ કે બધાએ બહાર રહ્યો. મહારાજને ખબર હતી કે આમાં જો કંઈક આવડો આ દખલ કરશે ને તો આ સંયમ ચૂકશે ને તો ભૂકા કાઢી નાખશે, અમારો એક એક દંડી સંન્યાસી ભૂકા કાઢી નાખશે. હા, પણ મારે એવું કાંઈ કરવું નથી. એટલે બધાને બહાર રાખ્યા, એકને કદાચ હારે લઈ ગયા હતા હથિયારબંધ, બધાને બહાર રાખ્યા. અરે એ વખતે એમ કહેવાય છે, એ સુબાએ તેલનું ટાંકું અને એની ઉપર કપડા બપડા કંઈક કંઈક પેલી પાતળી પાતળી પેલી વાંસની ખપાટો મૂકી અને ઉપર ગાદી મૂકી, એટલે જેવા બેહે મહારાજ એના ઉપર એવા તેલના ટાંકા પડે. મારી નાખવાના ઈરાદાથી ભગવાનને ત્યાં બોલાવ્યા. તે મહારાજને કે મહારાજ મહારાજ આ ગાદી તક્યો છે જો તમારા માટે સજાવ્યું છે ફર્સ્ટ ક્લાસ, આની ઉપર તમે બિરાજો, અમારે તમારી આરતી કરવી છે, પૂજન કરવું છે, કંકુ ચોખા ચોડવા છે, હાર પહેરાવો છે, અહીં બિરાજો. મહારાજ કે એમ, તો કે હા એમ. સારું, મહારાજ હાથમાં લાકડી લઈને ગયા હતા સોટી, એ ત્યાં જઈને ધીરે રહીને લાકડી આમ ગાદી ઉપર મૂકી અને સહેજ આમ તું ધીરે રહીને દબાવ્યું ને, તા પેલી ગાદી તક્યો ને ઓશિકો ને ઓછાડ ને બધું તેલમાં ગયું, ડબ અગર તો અંદર ગયું ને મહારાજ આમ જોઈ રહ્યા, આમ જોઈ રહ્યા હો. એલા આ શું, તારે કે તમને મારી નાખવા બધું કર્યું, તારે મચ્છરિયા તારાથી હું મરું કોઈ દી. હે, આવી ઘાત આ કર્યું, તારો મેરો હું નહીં મરું ભગવાન કહી દીધું એમ. હા, અને ત્યારે પહેલાંનો મગજ ગયો, આજ તો તમે બચી ગયા, ફરી વાર ક્યારેય પણ મારા રાજમાં આવશો ને, તમને માર્યા વગર નહીં મૂકવું, માટે અત્યારથી અત્યારે મારા રાજમાંથી નીકળી જાઓ. મહારાજ કે તારું રાજ હશે ત્યાં સુધી ન આવું ને, તો કે હા ન આવું. થોડાક દિમાં એનું રાજ વયું ગયું, અંગ્રેજનું રાજ આવી ગયું. બોલો, આ કથા લખેલી છે. મારો કહેવાનો અર્થ એટલો છે, ભગવાન કોઈથી જીતાય નહીં, ભગવાન તો ભગવાન છે, અજીત છે એનું નામ. શું છે? અજીત, કોઈથી જીતાય નહીં, ગમે એવા અસુર આવે ને, લ્યો ના જીતાય. ભગવાન ક્યારેક મનુષ્ય ચરિત્ર ચોક્કસ કરે. પેલા કરિયાણાની વાત કરતો હતો ને, મીણબાઈ, મીણબાઈને ત્યાં ગયા ને પેલો એ મોટું કટક લઈને દુશ્મન આવ્યો બાબા રાવ મારવા માટે, અને એમ કહેવાય છે કે મહારાજ મહારાજ બીવા મીંડાઓ. મીણબાઈને કહે છે કે બાબા મને જલ્દી હંગરી દો, પટારામાં હંગરી દો, પાછળ ગમે ને જગ્યા બતાવો, મને છુપાડી દો, મને મારી નાખશે. અસ્વામીના મીણબાઈ તો સમાધિ નિષ્ઠ ભગવાનની નિશ્ચયવાળા હતા, હોય કંઈ ડગે એવા નહોતા. કે મહારાજ શું તમે પણ હવે હું બેઠી છું ને તમારો વાંકોવાળ કોઈ કરે. હા, અને મીણબાઈ હાંબેલું લીધું હાથમાં, હાંબેલું લીધું. હા, અને જોગ માયાનો અવતાર. હા, જાણે આ નવ દુર્ગા પ્રગટ થયા હોય ને, આ મહિષાસુરને મારવા માટે એમ હાથમાં હાંબેલું લઈને દોટ કાઢ્યો.
કચ્છડ ગાણ બોલાવી દો મારે. મહારાજ કે એમ તમે એટલું કરો તો હું કઈ બેહી રહું થોડો અહીં પટારામાં, હું આવું હાલો કે. મહારાજ પેલો તો 1000 નું સૈન્ય છે, સામે 10000 નું 1,00,000 નું દેખાણું ને ઊભી પૂછડીએ ભાગી ગયા, ધોત્યા પોત્યા બધા બગડી ગયા. ભગવાન તારે તારે શું એને કોઈ પકડી શકે? કોઈ ન પકડી શકે. હા, કોઈ ન પકડી શકે. પછી તો ત્યાં ભગવાન વિસનગર ગયા અને એના સુબાને જે ચમત્કાર બતાવ્યો અને જમપુરીમાં લઈ ગયા ને ધબધબાટી બોલાવી ને સુધાર્યો અને પાછો બધાનું હરખું કર્યું ભગવાને અને હરિભક્તોને છોડાવ્યા અને સુખિયા કર્યા. પણ કહેવાનો અર્થ, ભગવાન કે છે આ સુરોને કોઈ ન જીતી શકે પણ જગ મેં ઇનકો જીતના હારા, મેરે બિન નહીં હે યહ વારા. હા, આ લોકોને જીતવા માટે હું એક જ સક્ષમ છું. હા, હું એને જીતી જઈશ, મને કોઈ નહીં જીતી શકે. ધર્મ ભક્તિ સુન બચન હમારા, મેં ભાઈ હું અબ તનુજ તુમારા. હે ધર્મદેવ ભક્તિ માતા, બસ તમારા માટે આનંદના સમાચાર છે. શું? હવે હું તમારે ઘેરે પુત્ર રૂપે પ્રગટ થઈશ, તમારો દીકરો થઈશ. હા, તમને લાડ લડાવીશ, તમારા હું ભાગ્ય હું તમારે ત્યાં આવીશ. તુમકો શાપ દિયો મુનિ જબહી, મોકો પુનિ શાપ્યો હે તબહી, જામે શાપ મિટાહું યહી, તો મોકે દુષ્કર નહીં તે. તમને યાદ છે, મને પણ યાદ છે. ભગવાન કહે છે તમને જે આ દુઃખ આવે છે એનું કારણ શું છે? બદ્રિકાશ્રમમાં દુર્વાસાનો શાપ છે, એની શાપના કારણે આ બધું થયું છે. અને એ શાપ તમને એકને લાગ્યો છે એવું નહીં, મને લાગ્યો છે, મેં ગ્રહણ કર્યો છે. અને યાદ રાખો, એ શાપને મારે દૂર કરતા મિટાવતા, હા શાપને ખોટો પાડતા મારે માટે ચપટીનું કામ છે. સાપ બાપ કઈ મને લાગે નહીં, તમને ન લાગે તો મને ક્યાં લાગે? હા, એ સાપને મિટાવો મારા માટે દુષ્કર નથી, મારા માટે કઠણ નથી. હા, ગમે એવો કોઈ સાપ આપી દે ને તો એ સાપને હું ખોટો કરી નાખું, ધારું તો. પણ નહીં, કેમ? મારી ઈચ્છાથી દુર્વાસા આવ્યા હતા, મેં જ કીધું તું સાપ દો બધાને, અને આ બધાને નહીં મને હોય દેજો, અરે બધાને યારે મને દેજો, મારી ઈચ્છાથી બધું થયું છે. જે કાંઈ થયું છે મારી ઈચ્છા, મારી ઈચ્છા વિના કોઈથી પાંદડું હલે નહીં. અસુરને પણ મેં જ પ્રેરણા આપી છે, કાને ધોકાઓ થોડા લ્યો, કોઈથી કાંઈ થાય. માટે આપણે આ ખુશ રહેવા માટે આ એક બહુ સારો ઈલાજ છે કે જે કાંઈ કોઈ દુઃખ દેશે ને એ ભગવાને જેને કીધું છે ત્યારે મને દુઃખ દેશે, એ ભગવાનની આજ્ઞા પાડે, હું ભગવાનની આજ્ઞા પાડું, મારે સહન કરવાનું છે. પણ ભગવાન કંઈ મને ત્યારે એવું ન વિચારું કે મને ભગવાને કીધું છે કે આને ધોકાય. જોજો પાછા આવડું લેતા વાર ન લાગે અત્યારે, મને કીધું છે આને ધોકાય એટલે હું ધોકાવું છે ને, આવું બોલો. પણ એટલું ચોક્કસ મનાય કે ના ના એને મને કીધું છે કે એટલે એ ભલે એનું કામ કરે, આપણે આપણું કામ કરો. મને ભગવાને એટલું સોંપ્યું છે, શાંત રહેવાનું, સહન કરવાનું, બધાની સેવા કરવાની, સારું જીવન જીવવાનું મને આ સોંપ્યું છે. અને એમાં સુખ છો, હા અસુરનું કામ આપણે ન કરાય. હા, કોઈ કેવું કરે, હા ઘણા એમ કે આમ જો રાવણે ભગવાનની સાથે વેર બાંધ્યું તો રાવણને ભગવાન મળી ગયા. હવે ગાંડા તારી કાંઈ પહોંચ રાવણ જેટલી નથી, રેવા દે છાનો માનો. એ કે આપણે ભગવાનની આરે વેર બાંધીએ, આપણે ભગવાનની આરે દુશ્મનાટ કરીએ, એ બાને ભગવાન તો આવશે ને આપણને મારવા, અને ભગવાનના હાથે મરવું એના જેવું સદભાગ્ય કેવું મોટું, હે કેવું સારું ભગવાનના હાથે મરીએ આપણે. લાંબામાં ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. નો કરાય ધંધો વચનામૃતમાં ના પાડી ભગવાન, કે આપણે તો ભગવાનને સ્નેહ કરીને જ ભજવા, પણ ક્યારે વેર બાંધવું નહીં. આપણને ભગવાને આજ્ઞા કરી છે એટલે અહીંયા કહે છે ભગવાન કે છે આ શાપ દીધો એ બધું હું ધારું તો એક સેકન્ડમાં બધું શાપને ખોટો કરી નાખું અને મિટાવી દઉં, એને મારા માટે કાંઈ કઠણ નહીં. પૂર્ણિમામ ઈચ્છા છે ભયો શાપ સબન કોઈએ, ધર્મ સ્થાપન ધરની પર મેં ધરી હું નર દેહ. મારી ઈચ્છાથી શાપ થયો છે,
મારે ધર્મની સ્થાપના, ભાગવત ધર્મની સ્થાપના ધરા ઉપર કરવી છે, એના માટે મારે મનુષ્યનો દેહ ધારણ કરવો મારી ઈચ્છા છે, માટે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ થઈશ ને થઈશ. રખી સંગ કિતનેક મુક્ત સુ અક્ષર ધામ કે, માત્ર હું એકલો નહીં, મારી ભેડા કેટલાય મુક્તોને આ ધરતી ઉપર હું લાવીશ, મારી પહેલા મૂકીશ. જોયો, મારી સાથે તો લાવીશ, મારી પહેલાં મુક્તાનંદ સ્વામીને પહેલાં મોકલી દીધા. જો અક્ષરધામમાંથી અનાદિ મુક્ત શ્રીજી મહારાજના અક્ષરધામમાં અખંડ મૂર્તિમાં રસવસ રહેનારા અનાદિ મુક્ત ભગવાનથી એક સેકન્ડ પણ ક્યાંય આઘા નહીં જનારા, મૂર્તિને નહીં ભૂલનારા એવા આપણા આદિ ગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજે એમની પહેલા ધરતી ઉપર ઉતાર દીધા, જન્મ આપી દીધો. આ મારી પહેલા જાઓ, હું આવવાનો છું, બધાને એ ડીમ 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 ઘોષ કરો. કયો ઘોષ? હા, ઘણા કથાકારો ને ડીમ ડીમ ઘોષ કરતા કીધું, એમ ડીમ ડીમ ઘોષ કરો, જાઓ એ છડે ચોક બધી જગ્યાએ ઢોલ વગાડો, નગારા વગાડો, હાથ પડાવો, પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના છે, ભગવાન પ્રગટ થવાના છે, ભગવાન પ્રગટ અક્ષરધામના ધણી પધારવાના છે. મુક્તાનંદ સ્વામી એટલે વહેલા આવ્યા હતા. આ બધું કેવા હારું, સ્વામીને પહેલાં મોકલા ભગવાન, એને પછી ભગવાન. એટલે કહે છે કે મારી સાથે અનંત મુક્તો ધરા ઉપર, કિતને કેટલાય બધા મુક્તો અક્ષરધામના આ ધરતી ઉપર આવશે. કરણ ચરિત્ર અનેક માનવ તનુ મેં ધારી હું, ઘણા એવા લીલા ચરિત્રો હું કરીશ, આહા હજારોના હજારો લીલા ચરિત્રો હું કરીશ, મનુષ્યનું દેહ ધારણ કરીને શુભકાંતિક ધર્મનું સ્થાપન કરીશ અને વસુધામાં એ ધર્મનો વિસ્તાર કરીશ. મેરે જન્મરૂ કર્મ ગાન કરી જન ભવત રહી, અને એ મારા જન્મ અને કર્મ જે કંઈ મારા ચરિત્રો છે, દિવ્ય ચરિત્રો ને મનુષ્ય ચરિત્રોનું, જે કોઈ ગાન કરશે અને જે કોઈ સાંભળશે, આપણે જો સવાર સવારમાં ચરિત્રો ગાઈએ, ચરિત્રો સાંભળીએ તો શું કહે છે, એનાથી શું થાય, ગાન કરે જન ભવત રહી. આ ભવસાગરને તરી જાય છે, છેલ્લો જન્મ થઈ જાય છે, ફરી આ દુનિયામાં આ જગતમાં આ માયાના ફંદામાં દુઃખના દરિયામાં જન્મના ચક્રમાં જીવ ક્યારેય પાછો નથી આવતો. અક્ષરધામમાં મુક્તોની સાથે પરમાનંદમાં મહાઆનંદમાં સાગરમાં ઝૂલતો થઈ જાય છે, ભગવાનની મૂર્તિમાં ડૂબી જાય છે. માટે આ ચરિત્રો કદીય ના ચૂકવા. આ ગાતા ન આવડે તો સાંભળવા, અને ગાતા આવડે તો એનાથી સારું, તો ગાતા નકર આવડે તો પછી સાંભળવાનું એવું નહીં, સાંભળવા એ પડે, સાંભળશે અને ગાશે, આ હા હા, એનો બેડો પારી ભવસાગર તરી જશે. ભગવાને આશીર્વાદ આપ્યા. 15 કડી સુધીની કથા 15મા વિશ્રામની થઈ છે, 15મા અધ્યાયની થઈ છે. કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.